નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ન્યૂ વિઝન સ્કૂલ ઓનલાઈન ક્લાસમાં તમારા સૌનું સ્વાગત છે. ધોરણ 3 વિષય ગણિત ગમ્મત. તો આજે આપણે નવા પાઠની શરૂઆત કરશું, જેમનું નામ છે સંખ્યાની ગમ્મત. તો સંખ્યાની ગમ્મત એટલે શું વિદ્યાર્થી મિત્રો? તમે અત્યાર સુધી સંખ્યાઓ વિશે તો અભ્યાસ કરતા જ આવ્યા છો. પહેલાં ધોરણથી લઈને અત્યાર સુધી તમે સંખ્યાઓ વિશે જાણો જ છો કે અવારનવાર આપણે જે બોલીએ છીએ, જેને આપણે અંકો કહીએ છીએ, સોએકડા કહીએ છીએ, તો આ બધી એક જાતની સંખ્યાઓ છે, જેમાં 1 થી 100 સુધીના અંકો તો દરેક વિદ્યાર્થી મિત્રોને આવડતા જ હોઈએ છીએ. પરંતુ આપણે જોયું પહેલાં ધોરણમાં અને બીજા ધોરણમાં 1 થી 100 સુધીના અંકો સમજ્યા. હવે એના આગળ આપણે અંકો પણ સમજવાના છે અને અંકોની સાથે સાથે સંખ્યાની ગમ્મત, એટલે કે ખૂટતી સંખ્યાઓ, નાની સંખ્યાઓ, મોટી સંખ્યાઓ, એવો ભેદ પણ તફાવત પણ સાથે સાથે સમજતું જવાનું છે. એટલે એક પ્રકારની સંખ્યાની ગમ્મત. તો આપણે આ સંખ્યાની ગમ્મત પાઠમાં શું શું સમજશું? તો કે કોઈ પણ આપણે સંખ્યાઓ આપેલી હોય એમાંથી ખૂટતી સંખ્યાઓ, નાની સંખ્યાઓ, મોટી સંખ્યાઓ, ચડતો ક્રમ, ઉતરતો ક્રમ, તેમજ આ સિવાય કોઈ પણ 100 સિવાયની વધારે સંખ્યા કે જેમાં વધારે સંખ્યા આવતી હોય એને અલગ પાડવાની, એટલે કે નાની સંખ્યાઓ, મોટી સંખ્યાઓ. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને સંખ્યાઓ વિશે અભ્યાસ કરવો છે તો પહેલાં તમારે સંખ્યાઓ પાકી કરવી પડશે. તો જેને જેને 1 થી 100 સુધીના અંકો નથી આવડતા તે એક વખત લખે, અંકોમાં અને શબ્દોમાં લખે અને સાથે સાથે પાકા કરે, તો જ આપણને આ પાઠ સરળતાથી સમજાશે. તો એવી જ રીતે આજે આપણે પાઠની શરૂઆત કરશું. સૌ પ્રથમ સંખ્યાની ગમ્મત માટે આપણે આઇડલમાં અભ્યાસ કરશું, જેના લીધે આપણે સંખ્યા વિશે સમજ પડે. તો આપણે જોયું કે સંખ્યાની ગમ્મતમાં આપણે શું સમજવાનું છે? તો કે સૌથી પહેલાં ખૂટતી સંખ્યાઓ, નાની સંખ્યાઓ, મોટી સંખ્યાઓ, આવું અનેક પ્રકારનું આપણે અલગ અલગ જાતનું શીખવાનું છે. તો સૌથી પહેલાં આઇડલના પેજ નંબર 12 ઉપર આપણને આપેલું છે કે ખૂટતી સંખ્યાઓ લખો. ચલો, તમને અહીં શું આપેલું છે કે 17 કરી દીધા છે. ત્યાર પછી ખૂટતી સંખ્યા, તમે વિદ્યાર્થી મિત્રો વિચારો કે તમે ખૂટતી સંખ્યા એટલે કે 1 થી 10 સુધીમાં તમને 7, પછી ખાલી જગ્યા, પછી 9, તો તમને ખબર પડી જ જાય કે 7 પછીના ખાનામાં આપણે 8 આવે. તો આ એક પ્રકારની ખાલી જગ્યા છે, જેને આપણે ગણિતમાં ખૂટતી સંખ્યાઓ કહીએ છીએ. તો એમાં કંઈ નવીન નથી કે ખૂટતી સંખ્યાઓ એટલે શું વળી. તો એક પ્રકારની ખાલી જગ્યા કે જેમાં આપણે અંકો લખવાના છે. તો સૌથી પહેલાં પહેલો પ્રશ્ન, જેમાં આપણને 17 આપી દીધા છે, ત્યાર પછી 4 ખાલી જગ્યા આપી છે અને ડાયરેક્ટ 22 આપી દીધા છે. 17 પછી 22, 4 વચ્ચે ખાલી જગ્યા આપી દીધેલી છે. તો 17 પછી આપણે લખશું 18, 19 અને 20, અને 22 આપી દીધા છે તો 21 સુધીની સંખ્યા આપણે લખશું, એટલે કે 18, 19, 20 અને 21. ત્યાર પછી પાછી ખાલી જગ્યા આપેલી છે તો એમાં આપણે લખશું 23, 24, 25 અને 26 આપણને આપી દીધા છે. તો આવી રીતે આપણે ખૂટતી સંખ્યા પૂર્ણ કરવાની રહેશે. ત્યાર પછી બીજું, જેમાં આપણને 24 આપ્યા છે, ત્યાર પછી ખાલી જગ્યા આપી છે તો 24 પછી 45, 46 અને 47, તેમજ 48 આપણને આપી દીધા છે અને 49, 50 અને 51 એ આપણે લખવાના છે. ત્યાર પછી 52 આપી દીધા છે અને 53 પાસે ખાલી જગ્યા, એટલે અહીંયા આપણે 53 લખશું. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, જેમાં હવે આપણને 69, 69 લખવાના છે, પરંતુ કેવી રીતે ડાયરેક્ટ આપણને 70 આપી દીધા છે, એટલે 70ની આગળની સંખ્યા આપણે લખવાની છે. દરેકમાં આપણે પછીની સંખ્યા લખતા હતા, પરંતુ અહીં આપણને બીજા ક્રમની સંખ્યા આપી દીધી છે તો આપણે એની આગળ જે સંખ્યા આવે છે એ લખવાની રહેશે. એટલે કે 70 પહેલાં કઈ સંખ્યા આવે વિદ્યાર્થી મિત્રો? વિચારો જોઈને, 70 પહેલાં
69 આવે છે તો અહીં આપણે 69 લખશું અને 70 આપી દીધે છે। ત્યાર પછીની ખાલી જગ્યામાં 71 72 73 અને 74 લખશું। ત્યાર પછી 75 આપણે આપી દીધા છે તો આપણે 76 77 અને 78 એ ત્રણેય સંખ્યા ત્યાર પછીના ખાનામાં લખશું। ત્યાર પછી હવે આવે છે પ્રશ્ન નંબર 4। ચાલો 4 માં શું કરવાનું છે આપણે, તો કે આપણે પહેલા જ ખાલી જગ્યા 2 આપી દીધી છે અને પછી 80 આપી દીધેલા છે તો આપણે 80 પહેલાની 2 સંખ્યા લખવાની। 80 પહેલા 79 આવે અને ત્યાર પહેલા 78, તો આપણે 78 અને 79 એ બંને સંખ્યા લખવાની રહેશે અને 80 આપણને આપી દીધેલા છે। તો એવી રીતે જ્યારે આપણે અગાઉ ખાલી જગ્યા આપી દીધી હોય સંખ્યાની પહેલાં, તો આપણે એની આગળની સંખ્યા લખવી પડે। જો આપણે સંખ્યાની પહેલાં 2 ખાલી જગ્યા આપી દીધી છે તો સંખ્યાની પહેલાંની 2 ખાલી જગ્યા લખવાની, એટલે કે જો આપણને 80 આપેલા છે તો 80ની આગળ 2 ખાલી જગ્યા છે તો આપણે 2 વખત લખશું 79 અને 78। ચાલો ત્યાર પછી 80 લખાઈ જાય એટલે એના પછી આપણે ખાલી જગ્યામાં લખશું 81 82 અને 83, એ ત્રણેય સંખ્યા આપણે લખશું અને ત્યાર પછી 84 પછી જે ત્રણ ખાલી જગ્યા આપેલી છે એમાં આપણે લખશું 85 86 અને 87। તો આવી રીતે આપણે ચોથી ખાલી જગ્યા જે છે એમાં 78 79 ત્યાર પછી 80 આપેલા છે, 81 82 અને 83 અને 84 આપેલા છે તો 85 86 અને 87। આવી રીતે આપણે ચોથા નંબરની ખાલી જગ્યા પૂરશું। હવે ત્યાર પછી પ્રશ્ન નંબર 2। આપેલી સંખ્યાઓમાં સૌથી નાની અને સૌથી મોટી સંખ્યાઓ લખો। તમને અહીં વિદ્યાર્થી મિત્રો સંખ્યા આપી દીધી છે, કેટલી સંખ્યા આપી દીધી છે તો કે 1 2 3 4 અને 5 સંખ્યા આપી દીધેલી છે। તો હવે એમાંથી તમારે સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા શોધવાની રહેશે। શું કરવાનું છે કે 5 સંખ્યા જે આપી દીધી છે એમાંથી સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા ગોતવાની છે। તો પહેલા નંબરની સંખ્યામાં તમને 35 29 92 39 અને 45 આપેલા છે તો હવે તમે જુઓ કે એમાં સૌથી નાની સંખ્યા કઈ છે અને સૌથી મોટી સંખ્યા કઈ છે। તો સૌથી નાની સંખ્યા છે એ 29 છે, જ્યારે સૌથી મોટી સંખ્યા છે એ 92 છે। તો પહેલી ખાલી જગ્યામાં આપણે 29 લખશું અને બીજી ખાલી જગ્યામાં 92 લખશું। તો આવી રીતે બંને ખાલી જગ્યામાં સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા લખવાની રહેશે। ત્યાર પછી બીજા ક્રમે, જો બીજા ક્રમે કઈ કઈ સંખ્યાઓ આપેલી છે તો કે 17 7 77 97 અને 79, આટલી સંખ્યા આપણે આપેલી છે। તો હવે એમાંથી સૌથી નાની સંખ્યા કઈ હશે અને સૌથી મોટી સંખ્યા કઈ હશે વિદ્યાર્થી મિત્રો? તો સૌથી નાની સંખ્યા છે એ 7 છે, જ્યારે સૌથી મોટી સંખ્યા છે એ કઈ છે તો એ 97 છે। તો પહેલી ખાલી જગ્યામાં આપણે 7 લખશું અને બીજી ખાલી જગ્યામાં 97 લખશું। ત્યાર પછી ક્રમ નંબર 3, જેમાં આપણને 49 34 38 94 અને 18 આપેલા છે તો હવે એમાંથી આપણે સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા જોવાની છે। તો આમાંથી સૌથી નાની સંખ્યા કઈ છે તો 18 છે, જ્યારે સૌથી મોટી સંખ્યા કઈ છે તો 94 છે। તો પહેલી ખાલી જગ્યામાં આપણે 18 લખશું અને બીજી ખાલી જગ્યામાં 94 લખશું। ચાલો ત્યાર પછી હવે પ્રશ્ન નંબર 3, જેમાં શું કીધું છે કે આપેલી સંખ્યાઓને ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવો। તો હવે વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી તમે અભ્યાસ કર્યો, સંખ્યાઓ વિશે સમજ્યા, નાની સંખ્યા વિશે સમજ્યા, મોટી સંખ્યા વિશે સમજ્યા, ત્યાર પછી આગળની સંખ્યા, પાછળની સંખ્યા, વચ્ચેની સંખ્યા, આ બધી જ આપણે 1-2 ધોરણ સુધીમાં અભ્યાસ કર્યો હતો। પરંતુ હવે આપણે ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ પણ સાથે સાથે સમજવાનું છે।
જો એક થી દસ સંખ્યા આપણે આપેલી છે, પરંતુ આડી હવડી આપેલી હોય કે સૌથી પહેલાં બે આપ્યા હોય, પાંચ આપ્યા હોય, સાત આપ્યા હોય, ત્રણ આપ્યા હોય, નવ આપેલા હોય અને દસ આપેલા હોય. તો હવે એને ચડતા ક્રમમાં ગોઠવવી હોય ત્યારે આપણે કેવી રીતે ગોઠવવાની? તો પહેલાં બે લખવાનું, ત્રણ લખવાના, ચાર લખવાના, પાંચ લખવાના, નવ લખવાના, દસ લખવાના, એટલે કે ચડતા ક્રમમાં સાથે સાથે ક્રમ જેમ ચડતો જાય એવી રીતે ગોતીને ક્રમમાં લખવાનું રહે. જો આપણને કીધું હોય કે ઉતરતા ક્રમમાં લખો તો શું કરવાનું? તો સૌથી પહેલાં મોટી સંખ્યા લખવાનું, દસથી ચાલુ કરવાની. પહેલાં દસ લખવાની, પછી નવ લખવાની. કેમ આપણે પગથિયા ઉતરતા જાય તો સૌથી પહેલાં દસ, નવ, આઠ, ત્યાર પછી સાત, છ, પાંચ, ચાર, ત્રણ અને બે અને એક, એ થયું ઉતરતો ક્રમ. જ્યારે આપણે પગથિયા ચડતા હોય તો આપણે કેવી રીતે ગણતરી કરી? તો કે એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ. તો એવી રીતે આપણે ચડતો ક્રમ ગણતરી કરતા હોય. તો એને આપણે જેમ જેમ મોટી સંખ્યા આવતી જાય, સૌથી પહેલાં નાની, ઈથી મોટી, ઈથી મોટી, ઈથી મોટી, તો એ છે ચડતો ક્રમ. જ્યારે ઉતરતા ક્રમમાં કેવું છે કે સૌથી પહેલાં મોટી સંખ્યા, ત્યાર પછીની નાની, ત્યાર પછીની નાની, ત્યાર પછીની નાની, એવી રીતે નાની નાની સંખ્યા ઉતરતા ક્રમમાં આવતી જાય. તો આવી રીતે ચડતો ક્રમ અને ઉતરતા ક્રમમાં શું તફાવત છે? તો કે આપેલી સંખ્યામાં સૌથી નાનીથી મોટી તરફ જતા જઈએ એને આપણે ચડતો ક્રમ કહેવાય, અને જ્યારે ઉતરતો ક્રમ એટલે કે મોટીથી નાની તરફ સંખ્યા લખીએ એને આપણે ઉતરતો ક્રમ કહેવાય. તો અહીં આપણને પ્રશ્ન ત્રણમાં તમે જુઓ, સૌથી પહેલાં તમને આપેલી છે પચીસ, બાવન, સાડત્રીસ, બાણું અને વીસ. તો એ જ સંખ્યાને આપણે ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં એમ બંને રીતે લખવાની છે. તો ચડતા ક્રમમાં એટલે લખશું આપણે વીસ, પચીસ, સાડત્રીસ, બાવન અને બાણું. જ્યારે ઉતરતા ક્રમમાં એનાથી ઊંધું એટલે કે પલટું, બાણું પહેલાં લખશું, બાવન લખશું, સાડત્રીસ લખશું, પચીસ લખશું અને વીસ લખશું. ત્યાર પછી બીજા ક્રમે સંખ્યા આપેલી છે બાવીસ, બેતાલીસ, ચોવીસ, છવ્વીસ અને બાસઠ. તો એને આપણે ચડતો ક્રમમાં લખશું બાવીસ, ચોવીસ, છવ્વીસ, બેતાલીસ અને બાસઠ. જ્યારે એ જ સંખ્યાને આપણે હવે ઉતરતા ક્રમમાં લખવાની, એટલે કે પહેલાં બાસઠ, બેતાલીસ, છવ્વીસ, ચોવીસ અને બાવીસ. તો એ થયો આપણો ઉતરતો ક્રમ. ત્યાર પછી ત્રીજા ક્રમની સંખ્યા જેમાં આપણને આપી છે નવ્વાણું, ઓગણીસ, એકાણું, ઇઠોતેર અને સત્તાણું. તો ચાલો સૌથી પહેલાં આપણે લખશું ઓગણીસ, ઇઠોતેર, એકાણું, સત્તાણું અને નવ્વાણું. આ આપણો હતો ચડતો ક્રમ. જ્યારે ઉતરતા ક્રમમાં આપણે લખશું નવ્વાણું, સત્તાણું, એકાણું, ઓગણએંસી અને ઓગણીસ. ત્યાર પછી આવે છે ચોથા ક્રમની સંખ્યા જેમાં આપણને આપેલી છે પાંચ, પચાસ, પંચાવન, પંદર અને પાંસઠ. તો એને આપણે ચડતા ક્રમમાં લખશું પાંચ, પંદર, પચાસ, પંચાવન અને પાંસઠ. આ હતો આપણો ચડતો ક્રમ. જ્યારે ઉતરતા ક્રમમાં લખશું પાંસઠ, પંચાવન, પચાસ, પંદર અને પાંચ. ત્યાર પછી આવે છે પાંચમા ક્રમની સંખ્યા જેમાં આપણને દીધી છે કે વીસ, દસ, ત્રીસ, ચાલીસ અને પચાસ. તો સૌથી પહેલાં ચડતા ક્રમમાં લખશું દસ, વીસ, ત્રીસ, ચાલીસ અને પચાસ. એવી જ રીતે ઉતરતા ક્રમમાં લખશું પચાસ, ચાલીસ, ત્રીસ, વીસ અને દસ. આ હતો આપણો ઉતરતો ક્રમ. તો અત્યાર સુધીની સંખ્યાની ગમતમાં આપણે સમજ્યા છે ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ. એ ખાસ ધ્યાન રાખવાનું કે ચડતા ક્રમમાં સૌથી નાની મોટી તરફ લેતું જવાનું અને ઉતરતા ક્રમમાં મોટીથી નાની તરફ લેતું જવાનું. હવે તમારે હોમવર્કમાં આઇડલના પેજ નંબર 12 ઉપર સંખ્યાની ગમત જેમાં ખૂટતી સંખ્યાઓ અને સૌથી નાની સંખ્યાઓ, મોટી સંખ્યાઓ તેમજ ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ એ તમારે આઇડલમાં હોમવર્કમાં સારા અક્ષરે વ્યવસ્થિત પૂરવાનું રહેશે અને ફોટો પાડીને મોકલવાનો છે. આ તમારે હોમવર્કમાં. હવે પછીનો અભ્યાસ આપણે આવતા વિડીયોમાં કરશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.